તો પહેલું જ છે ટ્વેન્ટી ફોર સેવન મેં તમને એવું કીધું હતું ગમે ત્યારે તમે ગમે કલાકે ગમે તે દિવસે તમે ઓનલાઈન ઓર્ડર આપી ગયો છો બીજો છે ઓછો ખર્ચ એની પણ વાત કરી હતી પછી ભૌગોલિક મર્યાદાનો અભાવ એની આપણે વાત કરી હતી સ્ટુડન્ટ ગ્રાહક સેવા સારી કસ્ટમર સર્વિસ આપને મળે છે આપણે વાત કરી હતી કે ભાઈ હોમ ડિલિવરી આપી જતા હોય છે આપણે ઘરે વસ્તુ એ આપણે ઉગાડી દેતા હોય છે જૂથ કાર્યની વાત કરી હતી આપણે સમયમાં ઘટાડો થાય છે આપણે ટ્રાવેલિંગ કરવું પડતું નથી ઓકે અને ખર્ચમાં પણ ઘટાડો થતો હોય ઝડપની પણ વાત કરી હતી ઓકે આપણે ફાયદા સ્ટુડન્ટના ફાયદા યાદ રાખજો બધાની આપણે પેગ્રાફાઈઝ વાત કરી હતી હવે આપણે ગેરફાયદા ફાયદા હોય એના ગેરફાયદા તો આપણે ઓનલાઈન શોપિંગ કરીએ ઓનલાઈન બિઝનેસ કરીએ તો કયા કયા એમાં ગેરફાયદા છે એની વાત કરવાની છે સ્ટુડન્ટ કોમર્સની મર્યાદા લિમિટેશન ઓકે પરિવર્તનનો પ્રતિકાર વ્યવસાયિક સંસ્થાઓ પરંપરાગત વ્યવસાયિક ઈ કોમર્સ વ્યવસાય તરફ અભિમુખ થવું પડે છે જેમાં તેમને ઘણો પ્રતિકારક સહન કરવો પડે છે ઓકે સ્ટુડન્ટ જે પણ આપણે ઓનલાઈન બિઝનેસ કરીએ તો આપણે બધા જે રૂલ્સ હોય છે ઓનલાઈન જે નિયમો હોય છે એ નિયમો પ્રમાણે કામ કરવાનું હોય છે પછી એમાં આપણા ઘરના નિયમો બનાવી શકાતા નથી એક્ઝામ્પલ પરંપરાગત દુકાન હોય આપણી શોપ તો એમાં નિયમો આપણે બનાવી શકાય બોર્ડ મારી હું ઉધાર મળશે નહીં ઘરે દેવામાં આવશે નહીં એ બધા બોર્ડ મારી શકાય છે આમાં જે રીતે ઓપ્શન આવે છે જે રીતે ઓનલાઈન ફેસિલિટીઝ આપવામાં આવે છે ઓકે તો એ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે આવતું હોય એ તમારે એ ઓનલાઈન બિઝનેસ કરવો પડે છે એટલે તમે જે ઓનલાઈન બિઝનેસ કરવો હોય તો તમારે પરિવર્તન થવું પડે પોતાને બદલાવ કરવો પડે તમારા બિઝનેસ સામે લોકો જે રીતે છે જે રીતે ફેસિલિટીઝ આપવાની હોય છે ઓનલાઈન પેમેન્ટ આપવાનું હોય છે એ બધું જ આપણે એને ફોલો કરવાનું હોય છે એટલે એ આપણે કા માઇનસ પોઈન્ટ છે કે ભાઈ જે ઓનલાઈન નિયમ હોય એ રીતે થવું પડે છે એટલે આપણે બદલાવ લાવવો પડે છે પેલા પરંપરાગતમાં એવું હોતું નથી ઓકે આમાં તમારે એવું થવું પડે ઓનલાઈન ટ્વેન્ટી ફોર લખેલું છે ગમે ત્યારે તમે એમાં તો એમ ઓનલાઈન બિઝનેસ કરતા એમ તો ન કહેવાય સન્ડે દુકાન બંધ રહે સન્ડે નહીં ઓર્ડર આપતા તમારે ઓન જ રહેવું પડતું હોય છે લાઈક માઈનસ પોઈન્ટ એ લિમિટેશન યાદ રાખજો બીજા બે જોઈ લઈએ પરિવર્તનનો પ્રતિકારક ની વાત પછી આપણે પ્રારંભિક ખર્ચ સ્ટુડન્ટ પહેલેથી ખર્ચો રાખો કરવો પડે છે પહેલેથી નોંધપાત્ર પ્રારંભિક મુંડી રોકાણ કરવું પડે છે આપણે જે બિઝનેસ કરવો હોય એનો ખર્ચ પહેલેથી કરવો પડે છે તમને તમને દુકાન હોય હોય તો લિમિટ છે છે ખબર ખર્ચ એટલે કે તમે આજે ઓર્ડર આપો હવે તમે કોઈ ફ્લિપકાર્ટમાં એક્ઝામ્પલ ફ્લિપકાર્ટમાં ઓનલાઈન શોપિંગ કરવા બેઠા તો તમે સોની ટીવી કંપની ખરીદી કંપનીનું સોની ટીવી હવે એ તમને પંદર દિવસનું કહે છે એક્ઝામ્પલ કે પંદર દિવસે તમારા ઘરે પૂછી જશે હવે ધ્યાન આપો કંપની વાળા તમે સીઓડી સિલેક્ટ કર્યું શું સિલેક્ટ કર્યું સીઓડી ઘરે આવે ત્યારે પૈસા દેવાના કંપની વાળા એ તો ટીવી દઈ જ દીધું હશે એ પંદર દિવસે તમારા ઘરે પૂગે ત્યાં લગી નો પેમેન્ટ તો મળવાનું જ નથી એટલે પંદર દિવસ એક્ઝામ્પલ આપું છું પંદર દિવસ લગી એ પૈસા રોકાઈ જતા હોય છે સોની ટીવી વાળાને હવે પંદર દિવસ પછી આપણે એને ઘરે ટીવી આવે પછી આપણે એને પૈસા દઈએ એના બે ત્રણ દિવસે પેલા લોકોને મળતા હોય છે

નથી આમાં તમારે હા કેટલી એક સાથે હજારો ટીવીનો ઓપ્સ બુકિંગ આવે તો ઓનલાઈન તમારે ફટાફટ એ ટીવી પુગાડવા પડતા હોય છે એક્ઝામ્પલ ઓકે તો આ બીજો પ્રારંભિક ખર્ચ યાદ રાખજો એક સાથે બે ટોપિક છે સિક્યુરિટી અને પ્રાઇવસી ઓકે યાદ રાખજો ઈ કોમર્સમાં મૂળભૂત રીતે ધ્યાનમાં લેવા જેવી બાબત છે એ સિક્યુરિટી છે સંસ્થા કે વ્યક્તિની સંબંધિત માહિતીનું જ્યારે ઇન્ટરનેટ પર પસાર થવાનું હોય ત્યારે અનઅધિકૃત ઉપયોગ તેનું રક્ષણ કરવાનો અનઅધિકૃત આપણે એક્ઝામ્પલ હું તમને યાદ રહ્યું એટલે હેકર કે તમે ઓનલાઈન તમે પેમેન્ટ કરો છો ઓનલાઈન તમે ડેટા આપો છો ઓકે તમે ઓનલાઈન તમે એક્ઝામ્પલ હું એક આવું સિમ્પલ એક્ઝામ્પલ આપું રસ્તામાં જતા હો તમે અને તમને જે ઓળખતો જ નથી વ્યક્તિ તમને પૂછે તમારો ફોન નંબર આપો તો એડ્રેસ આપવાના નહીં જ્યારે ઓનલાઈન તો તમે કંઈ પણ વસ્તુ ખરીદવાના એટલે બધા ડેટા દેવાના તમે તમારું નામ નહીં એ તો ઓનલાઈન તો કોઈને ઓળખતા જ નથી તો એ છે અનધિકૃત એટલે જે નથી જાણનારો એ વ્યક્તિ તમારા ડેટા લઈ શકે છે અકસ્માત છે ને કે તમારી માહિતી છે એટલે એક આ માઇનસ પોઈન્ટ છે ને તમારા ડેટા છે એ ઓનલાઈન તમે ગયા આપણે આગળ ટોપિકમાં સરસ મજા ટોપિક છે એમાં વાત કરવાના જ છીએ કે ઓનલાઈન ગયા તમે નેટનો યુઝ કર્યો એટલે હેકર તમારા ડેટા આરામથી લઈ લે ઓકે આ રિયાલિટી છે તમને ખબર પણ છે કે તમારા ડેટા કઈ રીતે જાય છે બીજું છે ગોપનીયતા ગ્રાહકની ગોપનીયતા એટલે માહિતી ગુપ્ત રાખે પ્રાઇવેસી એ ઘણી ગંભીર મુદ્દો છે કેમ કે માહિતી ઓનલાઈન ગઈ એટલે માહિતી રહેવાની જ નથી હવે તમે પરંપરાગત રીતે દુકાન વસ્તુ ખરીદવા જાઓ એટલે તમે કઈ પણ વસ્તુ ખરીદો એટલે તમને નામ નામ બોલ કે છે કે નામ બોલો ફોન નંબર બોલો એડ્રેસ બોલો આમાં બધું તમારે દેવું પડતું હોય છે તમે ઓનલાઈન શોપિંગ કરતા હો ઓનલાઈન બિઝનેસ કરતા દુરુપયોગ થવાનો ભયને કારણે ગ્રાહક પોતાની અંગત માહિતી ઇન્ટરનેટ પર દર્શાવવાનો અચકાય છે ઓનલાઈન કેમ માહિતી આપી ભાઈ હેકિંગ થઈ જાય તો અત્યારે એવું બનાવ બને છે અત્યારે લાખોપતિઓ ઝીરોપતિ થઈ જાય છે તમારા ડેટા નેટમાં ગયા ઓકે અત્યારે હું તમને આમાં નહીં પણ ક્લાસમાં આપણે એની ડીપમાં વાત કરશું કઈ રીતે તમારા ડેટા જતા હોય છે કઈ રીતે એને સિક્યોર રાખી શકો ઓકે સ્પામ ઈમેલ મોકલો તમારા ઈમેલ આપણું હોય એમાં એ લોકો હેકર ખોટા મેલ મોકલતા હોય છે ઓકે અને ઇન્ટરનેટ પરથી એ લોકો વાયરસ તરીકે મોકલતા હોય છે અને એ તમે ડેટા હોય એમાં ક્રેડિટ કાર્ડની જે તરપી દીધા ક્રેડિટ કાર્ડના નંબર હોય છે એ એક થતા હોય છે એને નુકસાન પૂરું પાડતું હોય છે હેકર છે વાયરસ વિગતનું સ્થળાંતર અને વ્યવહાર જોખમ સામે ઈમેલ સુરક્ષા પૂરી પાડવાની જરૂર પડતી હોય છે તમને ઇમેલમાં વાયરસ મોકલે છે અને વાયરસ થ્રુ તમારા ક્રેડિટ કાર્ડના નંબર તમારો પાસવર્ડ છે એ બધા ડેટા તમારા લઈ ગયા છે એ કઈ રીતે લઈ છે એની પણ આપણે વાત કરીશું પણ એ ક્લાસમાં જ હું તમને કહી શકું છું ઓકે સ્ટુડન્ટ તો એ સુરક્ષાનું અને પ્રાઇવસી આ રીતે નથી તો આપણો માઇનસ પોઈન્ટ છે જે પરંપરાગતમાં બધું રહી તો ક્રેડિટ કાર્ડના નંબર ને એવું કંઈ દેવાનું હોતું નથી તમારું એડ્રેસ દેવાનું હોતું નથી આની અંદર તમારે દેવું પડતું હોય છે વિશ્વાસનો અભાવ જે છે જ વિશ્વાસ ઓકે કેટલીક વાર ઉત્પાદન ન પહોંચાડવાની છેતરપિંડી ઉત્પાદન અંગેની ભ્રામક રજૂઆત અથવા ચૂકવણીની સુરક્ષાનો અભાવ થતો હોય છે ઘણીવાર એવું થતું હોય છે કે મેં બે દરકારી પૈસા દઈ દીધા ઓલા કે નથી મળ્યા અમને એવું બનતું હોય છે ઓકે જે વસ્તુ હવે મોકલનાર હોય એણે એમ કહે કે ભાઈ અમે તો તમને મોકલી દીધી વસ્તુ તમને તો સોનું જ કીધું હતું તમે કેમ વધારે મોકલ્યું ઓકે તો એમ કે તમે તો મને વધુ કારણ કે એ હકરે એ વસ્તુ પ્રોબ્લેમ બદલાવી હોય છે બીજું વિશ્વાસનો અભાવ એટલે કે આપને ઓનલાઈન વિશ્વાસ નથી રહેતો તમને ઓનલાઈન ખરીદી કરવા બેઠા છો કેવું આવશે ખરાબ નહીં આવે કંપનીનું વિશે આ બધું અમને વિશ્વાસ રહેતો નથી ઓકે ઓનલાઈન ઓલ પરંપરાગતમાં શું હોય છે તમને ખબર છે કે દુકાને જોઈ લ્યો છો કપડાં લેતા કલીવાર પહેરી લ્યો છો પછી તમે લેશો ને પહેલાં મેં એવું બનતું નથી ઓકે તમને જોયા વગર લેવું પડતું હોય છે

જે ખરાબ થઈ જાય એવી વસ્તુ ખરીદવા તો તમને ડર લાગે છે કે આ બજારમાં આપણે રૂટિંગ પરંપરાગત રીતે શું હોય છે તમે બજારમાં જાઓ માર્કેટમાં કેટલું ફ્રૂટ ખાઈ જાઓ પછી અડધો કિલો લો ઓનલાઈન એવું થવાનું નહીં તમને કંઈ મળવાનું નથી તો તમારે એ બધું એ વસ્તુ લેતા આપણે ડર લાગે છે અને ઈ કોમર્સની જે મોટું ક્રેડિટ કાર્ડ છે કે ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન કે બહુ મોટા નાણાકીય વ્યવહાર પસંદ કરવામાં આવતા નથી ઓનલાઈન એ મોટી ક્રેડિટ કાર્ડથી ખરીદી અથવા થતી તો સ્ટુડન્ટ આપણે વાત આ લિમિટેશન ઓકે તો લિમિટેશનના પાછા એક ટોપિક ખાલી હાઇલાઇટ કરી દઉં છું બધા યાદ રાખી લેજો આ સ્ક્રીન ઉપર છે પરિવર્તનો પ્રતિકારક છે પ્રારંભિક ખર્ચ આઈએમપી છે સ્ટુડન્ટ સુરક્ષા ગોપનીયતા સિક્યુરિટી છે પ્રાઇવેસી વિશ્વાસનો અભાવ છે ઉત્પાદનને પહોંચાડવાનો સમય જે નાશવંત વસ્તુ છે એ ખરીદી અગાતી નથી ઓકે અને આપણે પર્સ પણ કરી શકતા નથી ક્રેડિટ કાર્ડથી પણ ઉપર નાની મોટી બહુ મોટી કે નાની એ સુ કરી દીતી નથી સ્ટુડન્ટ આ લિમિટેશન અને બેનિફિટ આ બંને આઈએમપી છે યાદ રાખી લેજો ઓકે બધા તમે હાઈલાઈટ કરેલા ટોપિક ખાલી યાદ રાખશો તો પણ છે એ તમને ઈઝીલી યાદ રહી જાય સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ ટોપિકની વાત કરશો અહીંયા લગી રાખીએ છીએ